તાજેતરમાં લોકરક્ષક દળની ભરતી માટે મેરિટ લિસ્ટ ગુજરાત સરકારે પ્રતિ કર્યું હતું અને તારીખ 1/12/2018ના પરિપત્ર જાહેર કર્યો હતો કે બિન અનામત કેટેગરી સંબંધે હતું. કાલે ગુજરાતભરમાંથી આ પરિપત્રનો વિરોધ થઈ રહ્યો છે અને માંગ છે કે અનામત કેટેગરીના ઉમેદવારોને વધુ માર્ક આવ્યા હોય તો મેરિટ લિસ્ટમાં બિન અનામત કેટેગરીમાં સમાવવા જોઈએ. આ માંગને લઈને આજે કચ્છ જિલ્લામાં પણ કલેક્ટર કચેરી બહેનોએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. મારું નામ મકવાણા જીગના ધનજીભાઈ છે. હું અંજાર તાલુકાના નિંગર ગામથી આવું છું. મારી રજૂઆત માત્ર એક જ છે કે જે LRDની ભરતી પડી છે બહાર, એની અંદર જે 1/8/2018નો જે ગુજરાત સરકાર દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે, એ ઠરાવની અંદર બિન અનામતની મહિલાઓને બિન અનામતનો લાભ નથી મળ્યો, એના માટેની રજૂઆત છે અમારી. અમારી માંગ એક જ છે કે જે 1/8/2018ની અંદર ગુજરાત સરકાર દ્વારા જે GR બહાર પાડવામાં આવ્યો છે, એ GRને રદ કરવામાં આવે અને જે અમારી અનામતની મહિલાઓને જે અન્યાય થઈ રહ્યો છે એને ન્યાય અપાવવા માટે. આજે 27 દિવસ થયા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ઉપર છોકરીઓ ત્યાં બેઠી છે અને અમે વિજય રૂપાણી સાહેબને પણ અમે આવેદનપત્ર આપ્યું છે, વિકાસ સહાયને આવેદનપત્ર આપ્યું છે, પ્રદીપસિંહ જાડેજા સાહેબને આવેદનપત્ર આપ્યું છે, તેમના પીઓને અમે મળ્યા છીએ પણ હજી સુધી અમને કોઈ રિસ્પોન્સ આપવામાં નથી આવ્યો. અચ્છા, અમારી મુખ્ય માંગ એક જ છે કે 1/8/2018ની અંદર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો GR રદ કરો અને જો આ GR રદ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું. અત્યારે અમે 100 છોકરીઓ છીએ કે જે આ અન્યાયનો ભોગ બની રહ્યું છે.